नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું આપની સાથે ગૌતમ જોશી। ખાસ કરીને આજના દિવસની સૌથી મોટી ખબર કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। તેઓએ પાવાગઢ અને વડોદરાની પણ મુલાકાત લીધી હતી, પરંતુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની આ બંને મુલાકાતો કરતા ગાંધીનગર સ્થિત તેઓના માતાના ઘરે જે મુલાકાત હતી તેના પર સૌ કોઈની નજર હતી। કારણ કે આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 99 વર્ષ પૂર્ણ કરીને સ્વામાવર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા, હીરાબાના આશીર્વાદ પણ લીધા હતા। અને ખાસ કરીને જ્યારથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા અને પ્રધાનમંત્રી બન્યા ત્યારથી તેઓ જ્યારે જ્યારે માતાની મુલાકાત લેવા જાય છે ત્યારે સૌ કોઈની નજર આ મુલાકાત પર હોય છે, માં અને પુત્રના મિલન પર હોય છે। અને ખાસ કરીને હીરાબા ખૂબ જ સૌભાગ્યશાળી છે, કારણ કે તેઓએ નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પણ બનતા જોયા છે। અને ખાસ કરીને જેટલી પણ વખત તેઓ માતાને મળવા આવતા હોય છે ત્યારે એક ખૂબ જ ભાવુક પણ સર્જાતી હોય છે। આજે પણ તેઓ જ્યારે માતા હીરાબાને મળવા પહોંચ્યા ત્યારે એ વખતે ગુજરાત તકના એડિટર ગોપી મણિયાર પણ ત્યાં ઉપસ્થિત હતા। ગોપીબેન, આપણે બહુ વખત ઘણી વખત જોયું હશે કે પ્રધાનમંત્રી બન્યા બાદ તો ખાસ કે જેઓ હીરાબાને મળવા આવે જ્યારે જ્યારે નરેન્દ્રભાઈ ત્યારે માતા અને દીકરા વચ્ચેનો એક પ્રેમ જે છે તે સ્પષ્ટપણે દેખાતો હોય છે। આજે સૌથી ખાસ દિવસ એટલા માટે હતો કારણ કે 99 વર્ષ પૂર્ણ કરીને 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, તેઓએ પોતાના પુત્રને તમામ સફળતાના શિખર સર કરતા જોયા છે। માતા અને પુત્રના મિલનની આ ઘડીને લઈને આપ શું કહેશો, કેવા પળ હોય છે? બિલકુલ ગૌતમ, જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબાની વાત કરવામાં આવે તો તેમની આ જે પળ હોય છે તે ખૂબ જ ખાસ આપણે કહી શકાય, કારણ કે આમાં પરિવારના સદસ્ય પણ વચ્ચે નથી હોતા અને માં અને દીકરા બે જણા જ હોય છે। તેમના ભાઈ પંકજ મોદીની સાથે તેઓ ગાંધીનગરમાં રહે છે હીરાબા, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચે છે ત્યારે જે તેમના વચ્ચેની વાતચીત હોય છે કે તેમના વચ્ચેના જેટલા પણ દ્રશ્ય આપણી સામે આવે છે તેમાં સાફ તોર પર દેખાય છે કે પ્રધાનમંત્રી અને તેમની માતા બંને વચ્ચેના જ દ્રશ્ય હોય છે। અને આજે જ્યારે પ્રધાનમંત્રી સવારના ટાઈમે લગભગ 6:35 પ્રધાનમંત્રી પહોંચ્યા હતા, બાને મળવા માટે પહોંચ્યા હતા। આજે દ્રશ્ય આપ ગૌતમ અત્યારે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, આ દ્રશ્ય એક વખતના છે। પ્રધાનમંત્રીએ બા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે હીરાબાના પગ અડીને તેમના આશીર્વાદ લીધા, ત્યારબાદ તેમણે આરતી કરી ત્યાં જે પંકજભાઈના ઘરે મંદિર બનાવેલું છે ત્યાં આગળ તેમણે આરતી કરી, સાથે સાથે પ્રધાનમંત્રીએ પગ ધોયા, તેમની પોતાની માતાના પગ ધોયા। અને સૌથી મહત્વપૂર્ણ, કારણ કે જે સંદેશ છે આની અંદર તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે, તેમણે એ ધોયે પગ ધોયેલું જે પાણી છે તે પાણી પોતાની આંખો ઉપર લગાડ્યું, એટલે ક્યાંક ને ક્યાંક જેને આપણે કહીએ કે પ્રધાનમંત્રી દ્વારા પોતાની માતાને જે વંદન કરવા, કારણ કે આજે શતાયુમાં તેઓ પ્રવેશી રહ્યા છે અને તેમનો આજે જન્મદિવસ છે એટલે દિવસ ખૂબ જ ખાસ છે અને તેના મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી નીચે બેઠેલા હતા, પોતે જમીન પર બેઠેલા હતા, માં ખુરશીમાં બેઠેલા હતા અને આ જે દ્રશ્ય આવ્યા ક્યાંય આપણને એવું ન લાગે કે પ્રધાનમંત્રી તરીકે તેઓ પોતે પોતાની માતાને મળવા ગયા છે, પરંતુ એ દ્રશ્યમાં સીધી રીતે દેખાતું હતું કે કઈ રીતે એક દીકરો પોતાની માં સાથે બેઠો હોય। ભલે આ પહેલા પણ ઘણા બધા એવા દ્રશ્ય આવ્યા છે અને ત્યારે પણ એવું લાગે કે હીરાબા પ્રધાનમંત્રીના માથા ઉપર હાથ ફેરવી રહ્યા છે, તેમના ગાલને સ્પર્શ કરી રહ્યા છે, તેમને વાલ વરસાવી રહ્યા છે, આ દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક એક માં દીકરાના જે સંબંધ હોય, ભલે દેશના પ્રધાનમંત્રી હોય, ઉંમર 70+ હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક માં માટે તો આજે પણ એ જ એમનો દીકરો નરેન્દ્ર છે જે એમને મળવા માટે આવે છે, જે ક્યાંક ને ક્યાંક એમને એ લાગણી, એ પ્રેમ, એ ભાવના જે છે એ અહીંયા દેખાય છે ગૌતમ। જી ગોપીબેન, અને કોઈ પણ સંતાનના ઘડતરમાં માતા પિતાનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે। માતા સાથે તેઓના જે સંસ્મરણો છે તે કદાચ જાહેર મતલબ પબ્લિકને પણ ખબર છે, કારણ કે ઘણી વખત લોકો દ્રશ્યો પણ જોયા છે અને માતા સાથે તેઓનો જે એક સંવાદ ટ્યુનિંગ જોવા મળતું હોય છે તે ખૂબ જ, જે દ્રશ્યો સામે આવતા હોય છે તે ખૂબ જ લાગણીસભર અને ભાવુક દ્રશ્યો હોય છે। પીએમ મોદી અગાઉ જે ભૂતકાળમાં ઇન્ટરવ્યુ આપ્યા હતા તેમાં પણ કહેલું હતું કે માતા હીરાબાને જે તેઓ તમામ જે સીએમ બન્યા કે પીએમ બન્યા કોઈ પણ સેવાઓ તેઓના પરિવારજનો ભોગવતા નથી। માતાને પૈસા આપવાની કે તમામ બાબતોને લઈને પણ કહ્યું હતું નરેન્દ્રભાઈએ કે હું જાઉં ત્યારે તેઓ મને કંઈક આપતા હોય છે અને કઈ નહીં તો 1.25 રૂપિયો તો આપતા હોય છે, આપણે ત્યાં ગુજરાતીમાં એવું કહેવાય શકનનો 1.25 રૂપિયો। એટલે હીરાબાનો આજ રોજ જન્મદિવસ 100મો જન્મદિવસ હતો, આજે પણ આવ્યા હતા,
બીજા પરિવારના લોકો છે તેઓની સાથે પણ આપે ઘણી બધી વાતચીત ભૂતકાળમાં પણ કરેલી છે, તાજેતરમાં પણ તેઓ આપે તેઓના જે બહેન છે, તેઓના બીજા અન્ય ભાઈઓ છે તેઓની સાથે પણ વાત કરી હતી. શું યાદો છે નરેન્દ્રભાઈ અને હીરાબાના ટ્યુનિંગને લઈને? કારણ કે માતા સાથે તેઓની એક ખાસ લાગણી બીજા પરિવારજનોની સાપેક્ષે વધુ દેખવા મળે છે. બિલકુલ ગૌતમ, કારણ કે નરેન્દ્રભાઈ સાથેની જે લાગણી છે તે અત્યંત ખાસ છે. કારણ કે 17 વર્ષની ઉંમરે નરેન્દ્રભાઈ ઘર છોડીને ચાલ્યા ગયા હતા, અને જે હીરાબાની જેટલી પણ માહિતી એમના ઘરના વાત કરે છે તેમના પ્રમાણે હીરાબાને એ વાતનો ખૂબ સદમો લાગ્યો હતો. કારણ કે નરેન્દ્રભાઈ જે રીતે, કારણ કે સૌથી લાડકવાયા દીકરા તરીકે હતા હીરાબાના, અને તેઓ જયારે ઘર છોડીને ચાલ્યા ગયા ત્યારે હીરાબાને ખૂબ દુઃખ થયું હતું, અને તેના કારણે ઘણી બધી પરિવારમાં પણ એની અસર જે હતી તે દેખાઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક હીરાબાની પોતાની જે લાગણીઓ હતી, પોતાની જે ભાવના હતી, તે તેમને પોતે સંભાળી અને પરિવાર સાથે તેઓ રહ્યા. લગભગ 70 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તેઓ વડનગરની અંદર રહેતા હતા. ગઈકાલે હું વડનગર ગઈ હતી ગૌતમ, અને વડનગરના લોકો સાથે પણ ઘણી બધી વાતચીત થઈ. તેમના હીરાબાની ઘણી બધી જે સહેલી છે તે પણ મને ત્યાં આગળ મળી, અને તેમની સાથે પણ વાતચીત થઈ. એટલે દરેક વ્યક્તિ હીરાબાના એ વ્યક્તિત્વને યાદ કરે છે, અને હીરાબાનું એ જે વ્યક્તિત્વ છે તે ખૂબ અદ્ભુત છે તેવું કહી શકાય. કારણ કે દરેક વ્યક્તિ એમ કહે છે કે તે ખૂબ હોશિયાર હતા, તે ખૂબ જાબાઝ હતા. તે એકવાર જ્યારે એમને એક જે મને કિસ્સો કહેવામાં આવ્યો હતો કે તેમને પોતાની દીકરી સાથે તેઓ ઘરમાં સૂતા હતા, દિવાલ પણ પડી ગયેલી હતી. કારણ કે ગરીબી ખૂબ હતી એ વખતે, તો દિવાલ પણ પડેલી હતી, અને રાત્રે ચોર આવ્યા તો ચોરની સામે હીરાબા પોતે ઉભા રહી ગયા. એટલે સીધી સીધી રીતે એમનામાં જે આજે આપણે કહી શકીએ કે જે સંસ્કારનું સિંચન છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં હોય કે તેમના અન્ય ભાઈ બહેનોમાં પણ હોય, તે માતા હીરાબેન તરફથી તેમને મળ્યું છે, અને એ સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું. આજે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા હીરાબાને પગે લાગીને તેઓ નીકળ્યા, ત્યારબાદ એક જે ટ્વીટ કરવામાં આવ્યું, અને ટ્વીટમાં જે એમને બ્લોગ મૂકેલો હતો તેની અંદર તેમના માતાનો એક જે જિક્ર છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો, અને ખૂબ પ્રેમ તેઓ પોતાની માતાને કરે છે. કારણ કે આજે તેમની માતાનો 100મો જન્મદિવસ છે, એટલે 100મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે બીજી તરફ તેમને જગત જનની માં કાળીના દર્શન પણ કર્યા પાવાગઢની અંદર, અને પાવાગઢના દર્શન કરીને ધજા પણ ચડાવી. એટલે ક્યાંક ને ક્યાંક આજે સંબંધ છે, એટલે માના જન્મના દિવસે જ માં કાળીને ધજા ચડાવી, અને એ પણ 500 વર્ષ પછી એ ધજા પાવાગઢ મંદિર ઉપર ચડાવવામાં આવી. એટલે એક અદ્ભુત સહયોગ આપણે આને કહી શકીએ, એક અદ્ભુત વસ્તુ કહી શકીએ કે કઈ રીતે આખું એક પોતાની જનની માતાથી લઈને જગત જનની માતા કાળી સુધી તેમને આખું જે એક કહી શકાય કે એક વસ્તુ એમને કહી તે પણ ખૂબ અદ્ભુત છે. અને માં દીકરાના જે સંબંધ છે, જ્યારે અમે લોકો ત્યાં હાજર હતા આજે સવારે ગૌતમ, તો ત્યાં આગળ જ્યારે એમને પૂજા કરી, પોતાની માતાના પગ ધોયા, ત્યારબાદ તેમને હાર પહેરાવ્યો. સાલ જે છે તે પોતે દિલ્હીથી લઈને આવ્યા હતા ખાસ માતા માટે. એટલે એક ભાવના પણ એમની હતી કે પોતાની માતાને કંઈક આપવું. કારણ કે અત્યાર સુધી જ્યારે પણ તેઓ ગુજરાત આવ્યા છે ત્યારે માતા તેમને 11 રૂપિયા કે ભાગવત ગીતા કે માતાજીની ચુંદડી આવી નાની નાની વસ્તુ આપે છે, પણ એ ખૂબ જ સિમ્બોલિક હોય છે. કારણ કે માતા જે ગિફ્ટ આપે છે તે એટલી સિમ્બોલિક હોય છે, તેનો જે સંદેશ છે એ પૂરા દેશની અંદર જાય છે, અને દેશમાં એનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આવે છે. આજે પ્રધાનમંત્રી પહોંચ્યા તો પોતાની માતા માટે શાલ લઈને પહોંચ્યા હતા. તે શાલ તેમને ઓઢાડી તેમની સાથે વાતચીત કરી, અને ત્યારબાદ સવારે જ્યારે માતા દ્વારા મોઢું મીઠું કરાવવામાં આવ્યું, આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે માતાએ મોઢું મીઠું કરાવ્યું, તો એ જે મીઠાઈ હતી ત્યાં બધા જેટલા પણ તેમના પર્સનલ ગાર્ડ્સ હતા, જે સિક્યોરિટી ગાર્ડ્સ હતા, એ બધાને ત્યાં આગળ અને સોસાયટીની અંદર પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક એ જે ભાવના છે એ ભાવના ખૂબ સરસ છે. અને પ્રધાનમંત્રી જ્યારે માતા હીરાબાને મળીને નીકળ્યા, ત્યારબાદ હીરાબા અને તેમના પંકજભાઈ હોય કે પછી સોમાભાઈ હોય, પ્રહલાદભાઈ હોય, અમૃતભાઈ હોય અને વાસંતીબેન, એટલે 4 ભાઈઓ અને 1 બહેન,
એ લોકો જગન્નાથ મંદિરે આજે ભંડારો કર્યો હતો અને આખે આખું પરિવાર જે છે તે જગન્નાથ મંદિર ઉપર ભેગું થયું હતું. ખૂબ મોટું પરિવાર છે તેમનું અને બધા જ જગન્નાથ મંદિર ઉપર પહોંચ્યા હતા, દર્શન કર્યા હતા, ભંડારામાં પ્રસાદી લીધો હતો અને બાને ભગવાન જગન્નાથમાં ખૂબ શ્રદ્ધા છે અને તેટલા માટે જ આજે જયારે એમનું શતાયુ થયું તો પરિવારે પણ ભગવાન જગન્નાથ મંદિરમાં તેમના માટે ભંડારાનું આયોજન કર્યું હતું અને આખું પરિવાર ત્યાં એમની સાથે હતો. એટલે આપણે એવું કહી શકીએ કે આજના એક જ દિવસે બાએ પોતાના જે પાંચે દીકરા અને પોતાની એક દીકરી એ બધાને એક સાથે મળી લીધું. એટલે ક્યાંક ને ક્યાંક આજે ખુશીનો જે મોકો હતો પ્રધાનમંત્રી માટે પણ ખૂબ ખુશીનો મોકો હતો અને સાથે સાથે હીરાબા માટે ડબલ ખુશીનો મોકો હતો ગૌતમ. પરંતુ બેન, જે રીતે આપે એક વાત કહી કે નાની ઉંમરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહ ત્યાગ કર્યો હતો, હીરાબા આઘાતમાં પણ હતા, હીરાબા સાથે સીધી વાતચીત તો કોઈ મીડિયા પર્સનની નથી થતી, તેઓના પરિજનો સાથે તમે વાતચીત કરી છે ઘણી વખત, ગઈકાલે પ્રહલાદભાઈ સાથે પણ તમે વાત કરી હતી, આજે તેઓના બહેન જે પ્રધાનમંત્રીના છે તેઓની સાથે પણ તમે વાત કરી હતી. છતાં નરેન્દ્રભાઈ નાની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો, પરંતુ બાદમાં તેઓએ દેશભરમાં હીરાબા અને તમામ પરિવારનું નામ રોશન કર્યું. બાદમાં હીરાબાને અત્યારે શું લાગણીઓ હોય છે, કારણ કે દીકરાએ નાની ઉંમરમાં ગૃહ ત્યાગ તો કર્યો હતો, તો વ્યક્તિ ક્યારેક માતા પિતા પોતાનો દીકરો ગૃહ ત્યાગ કરે તો ગુસ્સામાં હોય, થોડો ઘણો આઘાત લાગે, પરંતુ બાદમાં જે રીતે તેઓનું નામ રોશન કર્યું અને હવે તેઓના જે એક સંબંધ જોવા મળે છે એક ભાવનાત્મક થમક, સમગ્ર બાબતને લઈને પરિજનો શું કહેતા હોય છે કે હીરાબા શું કહેતા હોય છે પોતાના દીકરાને લઈને, દીકરાની કામગીરીને લઈને? બિલકુલ ગૌતમ, આજે જયારે સોમાભાઈ સાથે મેં વાતચીત કરી ત્યારે સોમાભાઈને મેં પૂછ્યું હતું કે માતાએ ખૂબ સંઘર્ષ કર્યું અને એ સંઘર્ષ પછી આજે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છે, આપનું શું કહેવું છે? ત્યારે સોમાભાઈ દ્વારા કહેવામાં આવ્યું, બસ એ સંઘર્ષનું જે પરિણામ છે કે આજે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક પરિવાર પણ એ સંઘર્ષને જોવે છે, પરિવાર પણ એ સંઘર્ષને સમજે છે, કારણ કે નરેન્દ્રભાઈનું જે વ્યક્તિત્વ છે તેમણે આખી દેશ અને દુનિયામાં પોતાનો એક આપણે કહીએ કે ડંકો વગાડ્યો છે અને પોતાનું એક મજબૂત વ્યક્તિત્વ જે છે તે લોકો સામે મૂક્યું છે, ચાહે પાકિસ્તાનને જે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જવાબ આપવાની વાત હોય કે પછી રામ મંદિર દ્વારા વસ્તુને કરીને બતાડવાની વાત હોય, પરંતુ હવે જ્યારે પોતાની માની વાત આવે છે ત્યારે તેમનું એક કોમળ હૃદય જે છે તે આપણને સૌને જોવા મળે છે, દીકરાનું હૃદય જે છે તે આપણને સૌને જોવા મળે છે. તમને હું યાદ કરાવું ગૌતમ, સપ્ટેમ્બર 2015માં જ્યારે ફેસબુકનો ટાઉન હોલ કાર્યક્રમ હતો અને માર્ક ઝકરબર્ગ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ટાઉન હોલ કાર્યક્રમ કરવા માટે બેઠા હતા ત્યારે પોતાની માની વાત કરતા તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. તેઓ બોલી નહોતા શક્યા, પરંતુ તેમને કીધું હતું કે મારી માં જે છે તે લોકોના ઘરના વાસણ ઘસતા હતા, તે લોકોના ઘરનું પાણી ભરવા જતા હતા અને ખૂબ સંઘર્ષ કરીને તેઓ આગળ આવ્યા. એટલે પોતાની માએ જે સ્ટ્રગલ કરી છે એ સ્ટ્રગલને પણ તેઓ જાણે છે, તેઓ ઓળખે છે કે મારી માએ કેટલી સ્ટ્રગલ કરીને અમને આટલા મોટા કર્યા. કારણ કે ગઈકાલે પ્રહલાદભાઈ સાથે વાત થતી હતી તો પ્રહલાદભાઈએ પણ એ વસ્તુ કીધી કે મારી માએ ક્યારે સ્કૂલ નથી જોઈ, પણ અમને દરેક વખતે એવું કહેતી કે દીકરા સ્કૂલ જજો, સ્કૂલ જશો તો કંઈક કરી શકશો જીવનમાં. એટલે પોતાના સંસ્કાર આપવા, પોતાની વાત કહેવી કે પોતાની વ્યક્તિત્વ ને લોકો સાથે, એટલે એક જે સંસ્કાર આપવાની વાત છે તે હીરાબા દ્વારા કહી શકાય કે પ્રધાનમંત્રી અને એમના બધા જ ભાઈ બહેનોને મળી છે અને આજે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચે આપ જોઈ શકો છો કે આશીર્વાદ આપવા, એમના માથા ઉપર હાથ ફેરવો, એમના ગાલ ઉપર હાથ ફેરવો, એમના માટે તો એમનો દીકરો જ છે, એ ભલે દુનિયા માટે પ્રધાનમંત્રી હોય પણ એમના માટે એમનો દીકરો જ છે જે ઘરે એમને મળવા માટે પહોંચે છે ગૌતમ. તમને સવાલ એક બીજો એ છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે અમે રાજકારણમાં આવશું તો આ નહીં કરીએ, આ બેનિફિટ નહીં લઈએ, પરંતુ આ સહેલું નથી હોતું. જ્યારે પણ સત્તા હાથમાં આવે ત્યારે પરિવારજનો, ઘણા બધા ભૂતકાળમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે તેઓ મતલબ તમામ સુવિધાઓ લેતા હોય છે. નરેન્દ્ર મોદી છેલ્લા 2002 થી સતત સત્તામાં છે, પહેલા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી, તેઓના પરિવારે હજુ સુધી તેઓની જે પદ છે, જે પ્રતિષ્ઠા છે, તેનો કોઈ પણ બેનિફિટ નથી લીધો. હજુ પણ સાદગીથી એ જ ગાંધીનગરમાં તેઓના પુત્ર સાથે રહે છે, બીજા ભાઈઓ પણ સાદગીથી જ રહે છે અને તેઓના બહેન પણ. તમે બહુ નજીકથી જાણો છો તમામ લોકોની રહેણી કહેણીને પણ આપણે નજીકથી જોઈ છે. બિલકુલ ગૌતમ, કારણ કે એમનું જે પરિવાર છે ક્યારે પણ
પ્રધાનમંત્રી તરીકેનું એક ઓળખ જે છે તે એમના પરિવારે નથી લીધી, અને તેમાં પણ હું તમને કહું ગૌતમ કે જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી મુખ્યમંત્રીના પરિવારને જે સુરક્ષા મળે તે પણ તેમને નહોતી લીધી. પ્રધાનમંત્રી બન્યા બાદ બા જે ઘરમાં રહે છે પંકજભાઈની સાથે તે ઘરે સુરક્ષાકર્મી હવે તૈનાત રહે છે. એ સિવાય કોઈના પણ ઘરે કોઈ પ્રકારની સિક્યોરિટી કે નથી તેઓ રાખતા, કારણ કે બહુ સામાન્ય રીતે એ લોકો પોતાની જિંદગી જીવી રહ્યા છે એક પરિવાર હંમેશા. હા, એ વસ્તુ છે કે પ્રધાનમંત્રીના ભાઈ અને બહેન છે તે વસ્તુ લોકો ભલે કહેતા, પરંતુ તેમની પોતાની જે રહેવાની જીવન શ્રેણી છે, જે રીતે તેઓ જીવી રહ્યા છે તે ખૂબ સામાન્ય પરિવારના લોકો જીવતા હોય તેવી જ રીતે જીવતા હતા. કારણ કે અત્યાર સુધી મેં પંકજભાઈને જોયા છે, પંકજ મોદી જેમની સાથે તેમના બા રહેતા હતા રહે છે અત્યારે, તેઓ માહિતી ખાતામાં જોબ કરતા હતા અને માહિતી ખાતાના અધિકારી તરીકે તેઓ સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. એટલે જેને કહી શકાય કે 2 બેડરૂમનું સરકારી ક્વાર્ટર હતું જેની અંદર તેમને પોતાની જિંદગી આખી પસાર કરી દીધી, અને રિટાયર થયા બાદ હવે ગાંધીનગરમાં બીજું ઘર લીધું છે અને ત્યાં રહે છે. એટલે બહુ ખૂબ સામાન્ય જીવન તેઓ જીવે છે. અને તમને એક ખૂબ દિલચસ્પ વસ્તુ કહું કે બા પણ આજે હીરાબાની વાત કરીએ તો હીરાબા પણ દરેક વસ્તુમાં એક એમના માટે કહી શકાય કે સિમ્બોલિક, અને દરેક વસ્તુ સાથે એમનો એક મેસેજ કનેક્ટેડ હોય છે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન હમણાં 6 મહિના પહેલા જ થયા હતા, તે વખતે હીરાબા પોતે વોટ આપવા માટે ગયા હતા અને પોતે વોટિંગ બૂથ સુધી પહોંચ્યા. 99 વર્ષની ઉંમરે તેઓ વોટિંગ બૂથ સુધી પહોંચ્યા, પોતે વોટ આપ્યો. એટલે ક્યાંક ને ક્યાંક એક સંદેશ હતો કે જો આ ઉંમરે તેઓ વોટ આપવા આવી શકતા હોય તો જે જુવાનિયા છે જેઓ વોટ નથી આપતા તેમના માટે આ સંદેશ હતો. કારણ કે લોકશાહીનો પર્વ છે, લોકશાહીમાં દરેકે પોતાના વોટિંગ રાઈટનો ઉપયોગ કરવો જોઈએ. આ પહેલા જ્યારે વેક્સિનેશન ડ્રાઈવને લઈને પણ ઘણા બધા સવાલ ઉભા થયા હતા ત્યારે હીરાબાએ પોતે વેક્સિન લઈ અને એ સંદેશ આપ્યો હતો. એ પહેલાના પણ ઘણા બધા એવા ઇન્સિડન્ટ છે જેને લઈએ તો હીરાબા દ્વારા એક સંદેશ આપવામાં આવે છે. અને પ્રધાનમંત્રી જ્યારે સદ્ભાવના ઉપવાસ કરતા હતા તે વખતે હીરાબાએ 11 રૂપિયા અને ભાગવત ગીતા આપી હતી. એટલે સંદેશ સાફ હતો કે ભાગવત ગીતા આપી છે, 11 રૂપિયા આપ્યા છે, અને જે ભાગવત ગીતાનો સંદેશ છે તે તો દેશ અને દુનિયા જાણે છે કે કઈ રીતે તેઓ ભાગવત ગીતા ને આપણામાં જોવાય છે. તો પ્રધાનમંત્રીને એક જેને કહી શકાય કે એક સંદેશ હોય છે, સંદેશ દેશ અને દુનિયામાં પણ એક હોય છે પ્રધાનમંત્રી માટે, પરંતુ એની જે અસર છે, જે સામાજિક મેસેજ છે તે લોકો જન જન સુધી પહોંચે છે. ગૌતમ, જે બિલકુલ હવે સવાલ આપને એ છે કે વડોદરા વડોદરા અને પાવાગઢ ખાતે પણ પ્રધાનમંત્રી ગયા હતા. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે, આ જે પ્રધાનમંત્રીની વિઝિટ છે તેને લઈને આપ શું કહેશો ખાસ કરીને? ગૌતમ પ્રધાનમંત્રી, કારણ કે 2022 વિધાનસભાના ઇલેક્શન ને માત્ર હવે 6 મહિનાનો સમય છે અને 10 દિવસની અંદર પ્રધાનમંત્રીનો બીજો ગુજરાતનો જેને કહી શકાય કે બીજી ગુજરાતની વિઝિટ છે. અને તેવામાં પ્રધાનમંત્રી છેલ્લી આ પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નવસારી ગયા હતા. નવસારીમાં પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ છે તેના આદિવાસી ઘણા નારાજ ચાલી રહ્યા છે સરકારથી. સરકારના વિકાસ મોડલ ઉપર એક સવાલ ઉભા કરવામાં આવ્યા છે તેમના દ્વારા, અને તેવા સમયે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા હતા. જે જળ યોજના હતી તે તેને તેમને ઇનોગ્રેટ કરી હતી અને આદિવાસીઓના ગામ ગામ સુધી પાણી પહોંચાડવા માટેનો જે પ્રોજેક્ટ છે તે તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે એક સીધો સંદેશ એ પણ આપવાનો પ્રયત્ન થતો હોય છે કે ભલે વિરોધ થતો હોય પરંતુ વિકાસની જે રાજનીતિ છે તે નહીં છોડવામાં આવે અને વિકાસ એ જ અમારો પર્યાય, અમારો જે એક માત્ર રસ્તો છે તે રસ્તા ઉપર અમે ચાલીશું. એટલે જે સંદેશ હોય છે તે સાફ હોય છે, પરંતુ આ વખતે ગુજરાતની અંદર 27 વર્ષથી બીજેપીનું શાસન છે. હવે 27 વર્ષની જે એન્ટી ઇન્કમબન્સી છે એ ક્યાંક ને ક્યાંક બીજેપીને નડી શકે છે. અને સાથે સાથે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કારણ કે આમ આદમી પાર્ટી પહેલી વાર 182 સીટ પર પોતાના
જે ઉમેદવાર છે તેમને ઊભા રાખવા જઈ રહી છે, અને તેવામાં જે આમ આદમી પાર્ટીનું પોતાનું પ્રોટેસ્ટ પણ હોય છે, ભલે એ શિક્ષાના મુદ્દે પ્રોટેસ્ટ હોય કે પછી વીજળીના મુદ્દે પ્રોટેસ્ટ હોય, એ આમ આદમીને સ્પર્શતો વિષય હોય છે. અને ઘણી બધી જગ્યાએ આની અંદર સરકાર, કારણ કે શિક્ષાના મુદ્દે તો આપણે જોયું કે કઈ રીતે સરકાર આખી બેકફૂટ પર આવી ગઈ હતી, તેવી રીતે હવે વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી પોતે ફ્રી વીજળીના મુદ્દે આખું આંદોલન ફરીથી શરૂ કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ છે, વિપક્ષ મજબૂત ન બની જાય અને જે વિકાસ છે, કારણ કે ગુજરાતની અંદર અત્યાર સુધી નરેન્દ્રભાઈ હતા ત્યાં સુધી મેં જોયું હતું કે 2012 સુધી વિકાસની રાજનીતિ, કામ શું કર્યું છે તેના ઉપર રાજનીતિ થતી હતી, પરંતુ 2017 નું જે ઇલેક્શન હતું તે ઇલેક્શન આખે આખું જાતિગત રાજનીતિ ઉપર થયું હતું. તેમાં પાટીદારોએ આંદોલન કર્યા હતા, એક બાજુ ઓબીસી આંદોલન હતા અને બીજી બાજુ ત્રીજી બાજુ દલિત આંદોલન હતા. એટલે જેને કહી શકાય કે આખું જાતિવાદી ઇલેક્શન હતું. તેમાંથી 2022 ની અંદર ફરીથી જે પાટીદારો છે તેઓ પણ એક્ટિવ થયા છે, સામે આદિવાસી જે છે આદિવાસી વોટ બેંકને કોંગ્રેસ એકઠી કરવાનું કામ કરી રહી છે. તો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં જે ઓબીસી છે તેને એક ભેગા કરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રાજનીતિ છે તેને જાતિગત રાજનીતિ, કારણ કે કોંગ્રેસ પણ ખામ થિયરી લઈને આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરવાની વાતો કરી રહ્યું છે, તો તેવામાં જે જાતિવાદી રાજનીતિ છે તેનાથી અલગ વિકાસની રાજનીતિ, વિકાસના મુદ્દા, આના ઉપર કેટલી ચર્ચા થઈ શકે, આના ઉપર કેટલું ઇલેક્શન લડી શકાય તેને લઈને પ્રધાનમંત્રી પોતાની જ્યારે સ્પીચ પણ આપતા હોય છે ત્યારે આવા મુદ્દાની વાત કરતા હોય છે. અને આજે જો વાત કરવામાં આવે વડોદરાની, તો વડોદરાની અંદર 21,000 કરોડ રૂપિયાના જે લોકાર્પણ અને ભૂમિપૂજન આ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી દ્વારા, અને સૌથી મહત્વપૂર્ણ જે સ્કીમ તેની હતી અંદર હતી તે હતી માતૃશક્તિ જે સ્કીમ. તેના તહત આદિવાસી જે ગર્ભવતી મહિલાઓ અને જે પ્રસૂતા મહિલાઓ છે તેમને ન્યુટ્રિશિયસ ફૂડ આપવાનું પ્રધાનમંત્રીએ કીધું. કે જ્યારે 2 દાયકા પહેલા મેં ગુજરાતની અંદર મુખ્યમંત્રી બનીને આવ્યો હતો ત્યારે જે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ હતો તે સૌથી વધારે હતો, અને કુપોષણને પોષણ યુક્ત ખોરાકમાં કઈ રીતે લોકો સુધી પહોંચાડવું એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આખી સ્કીમ સરકાર દ્વારા બનાવવામાં આવી છે. એટલે જેને કહી શકાય કે સામે એક બાજુ જાતિવાદી રાજનીતિ થઈ રહી છે તો બીજી બાજુ બીજેપી જે છે તે વિકાસની રાજનીતિની વાત કરી રહ્યું છે, અને વિકાસની રાજનીતિ થકી કઈ રીતે જે નાના નાના મુદ્દા છે, કારણ કે 27 વર્ષની એન્ટી ઇન્કમ વંશી છે. વિપક્ષ આરોપ લગાવે છે કે કોરોનામાં હજારો લાખો લોકોની મોત થઈ ગઈ છે, ઓક્સિજન નહોતો, હોસ્પિટલમાં બેડ નહોતા મળતા, આ પ્રકારના જે આરોપ છે તેની સામે તમે જોઈ શકો ગૌતમ કે છેલ્લા 3-4 મહિનાની અંદર જ્યાંથી પ્રધાનમંત્રી ગુજરાતના વિઝિટ પર આવી રહ્યા છે ત્યારે જસદણની અંદર જે ટ્રસ્ટની હોસ્પિટલ છે ભરત બોગરા હોસ્પિટલ તેનું પણ તેમના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. તેઓ નવસારી ગયા તો નવસારીમાં એમ નાયક જે હોસ્પિટલ છે તેનું પણ તેમના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. એટલે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે તેને પ્રાયોરિટી આપવામાં આવે છે. પર એટલે ક્યાંક ને ક્યાંક એક વિકાસની રાજનીતિ તરફ તેઓ ગુજરાતને લઈ જવા માંગી રહ્યા છે, કારણ કે 27 વર્ષની એન્ટી ઇન્કમ વંશી છે, અને એન્ટી ઇન્કમ વંશીને નકારી ન શકાય, એ બીજેપી પણ ન નકારી શકે, પરંતુ એ એન્ટી ઇન્કમ વંશીનો તોડ કઈ રીતે લાવવો, કારણ કે ગુજરાત એ વિકાસની પ્રયોગશાળા છે, એટલે ગુજરાત એ બીજેપી માટેની પ્રયોગશાળા છે, અને આ બીજેપીની પ્રયોગશાળામાં બીજેપી ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી રહી છે, અને એ એક્સપેરિમેન્ટ જો સક્સેસફુલ જાય તો તેને આખા દેશની અંદર લાગુ કરવામાં આવે. અને એ જ એક્સપેરિમેન્ટ છે કે અત્યારે ભૂપેન્દ્ર પટેલ આખે આખી વિજય રૂપાણી સરકારની કે જે મંત્રીમંડળ છે તેને બદલી દઈને વિજય ભૂપેન્દ્ર પટેલ સરકારને લાવવામાં આવી અને આખા બધા જ મંત્રીઓને બદલી દેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આખી જે રાજનીતિ છે એ વિકાસની રાજનીતિ તરફ જઈ રહી છે, અને વિકાસની રાજનીતિમાંથી જાતિવાદી જે રાજનીતિ છે તેને દૂર કરવાનો પણ પ્રયત્ન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, ગુજરાત તક સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગોપીબેન. તો જે રીતે આપણે સાંભળ્યું કે
ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી છે, પરંતુ જે જીતની ભૂખ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધારે જણાતી હોય છે, અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારથી જ મેદાનમાં આવી ગયા હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે. એક બાદ એક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ગુજરાતને અનેક જે કામો વિકાસની ભેટ પણ આપવામાં આવી રહી છે, અને ક્યાંક ને ક્યાંક જે એન્ટી ઇન્કમ્બન્સી છે તેને ખાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અને વિકાસના 20 વર્ષને લઈને કેમ્પેન પણ શરૂ કર્યું છે, અને ખુદ ગુજરાતમાં ચૂંટણીની કમાન જે છે તે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી હોય તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. વધુમાં આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા 99 વર્ષ પૂર્ણ કરીને 100મા વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે તેઓના પરિજનો સાથે ગુજરાત તકના એડિટર ગોપી મણિયારે વાતચીત કરી હતી, ત્યારે તેઓના પરિજનોએ તેઓના જૂના સંસ્મરણો પણ વાગોળ્યા હતા. તેઓએ શું કહ્યું હતું તે પણ આપણે સંભળાવીએ. નરેન્દ્ર મોદી કી માં હીરાબા અબ 100 સાલ કી હો રહી હૈ, ઇસી પર વાતચીત કે લિયે હમારે સાથ મોજૂદ હૈ ઉનકે છોટે ભાઈ પ્રહલાદભાઈ મોદી. પ્રહલાદભાઈ સે બાત કરતે, પ્રહલાદભાઈ યે બતાઈએ, બા 100 સાલ કી હો રહી હૈ ઓર પરિવાર ને ભી કાફી તૈયારીયા કી હૈ ક્યુંકી શતાયુ મે યે પ્રવેશ હૈ ઉનકા. સબસે પહેલે તો મે યે आपको जानकारी दूं कि हमारे पिता के परिवार में, हमारे मायके में, हमारे ननिहाल में और मेरी माता के ननिहाल में आज तक कोई 100 साल तक पहुंचा नहीं है. ये पहली विभूति है जो 18 तारीख को शतायु वर्ष में अपना पांव रखने वाली. इस अवसर पर परिवार में तो खुशी है, लेकिन हमारे गांव में भी इतनी खुशी है जितनी खुशी शादी के बाद, लंबे समय के बाद घर में बच्चा पैदा हो. इस खुशी के जरिए पूरा परिवार कुछ न कुछ सोचता रहता है, क्या किया जाए, कैसे उसको आगे बढ़ाया जाए. और इसके तहत मैंने वडनगर में मेरे निवास स्थान पे माता जी की आराधना एक यज्ञ के स्वरूप में माता जी का स्वास्थ्य बना रहे. दीर्घायु की तो बात अब खत्म हो चुकी है, क्योंकि वो दीर्घायु हो ही चुकी है और उससे आगे भी बढ़ेगी, लेकिन उसके दीर्घायु आयु तक में उसका स्वास्थ्य बना रहे. जो आज पूरा हिंदुस्तान कहता है कि ये उम्र में अपना काम वो खुद कर लेती है, वो अपना काम करती रहे, ऐसा स्वास्थ्य उसका बना रहे, यही सोच के साथ हम ने माता जी की आराधना ये यज्ञ द्वारा कर रहे हैं. और यज्ञ की पूर्णाहुति के बाद वडनगर में बसे हुए मेरे समाज के मेरे बांधव, मेरे इस विस्तार में हम जो रहते हैं वहाँ मोहल्ले के सब लोगों को और मेरे रिश्तेदार जो बाहर से आ रहे हैं वो सबको साथ लेकर हम भोजन करने वाले हैं. साथ में वडनगर में जितनी भी स्कूलें हैं उस स्कूल में 12वीं कक्षा के सभी बच्चों को हम हलवा और मूंग का भोजन कराने वाले हैं, और उसकी तैयारियां हो चुकी है. आज शाम को हमारे निवास स्थान पर रास और गरबा, जो हमारी परंपरा है गुजरातियों की, उसको निभाने वाले हैं, रास गरबा करेंगे. और कल हमारे यहाँ यज्ञ होगा जिसको शास्त्रोक्त पद्धति में नवचंडी यज्ञ कहते हैं. हीराबा ने 100 साल का जो सफर है, काफी कई बार ये बातचीत भी हुई है, प्रधानमंत्री ने भी उनके जो स्ट्रगल है उसके बारे में जिक्र किया है, कितना स्ट्रगल भरी उनकी जिंदगी रही थी. उनके स्ट्रगल के मामले में मैं यही बात बताता हूँ कि जिस बेटी की माँ 6 महीने की छोड़ के चली गई हो, वो बेटी
अपर माँ के हाथ में बड़ी हो, उसने क्या झेला होगा, क्या सहन किया होगा, वो तो इतिहास गवाह है। मेरी माँ 6 मास की उम्र पर अपने सर पर से अपनी माता का छत्र छाया घुमा के बैठी। मेरे नाना जी ने दूसरी शादी किया, उसको 3 लड़की और 1 लड़का, तो मेरी माँ तो छोटी उम्र से माँ बन चुकी। उसको 3 लड़कियां और लड़के को बड़ा करने का, उनको गोद में रखने का, ले जाने का, क्या करना है क्या नहीं करना है, सब काम माता जी करती करती उन सबको बड़ा किया। यानी छोटी उम्र में वो माँ का पात्र अदा कर रही थी। दूसरी माँ भी गुजर गई उनकी, नाना ने तीसरी माँ लाने का तय किया। तीसरी माँ को 2 लड़के और 2 लड़कियां, उनको भी बड़ा किया, बाद में अपने बच्चों को बड़ा किया, ससुराल में आकर अपने देवरों को भी बड़ा किया। तो इतने बड़े परिवार की मां सौ साल पे पहुंच रही है, तो उसने क्या झेला होगा, इसकी कल्पना शब्दों में प्रदर्शित करना ये आज के जमाने में हो ही नहीं सकता। लेकिन इतिहास के साथ और उनके स्वास्थ्य को देखते हुए इतना तो चौकस कह सकते हैं कि वो लौह पुरुष लौह महिला थी। यदि होता तो रानी लक्ष्मीबाई के बरोबरी वो भी कर सकती थी, लेकिन वो ऐसे परिवार में नहीं थी, ये मैं पक्के तय से कह सकता हूं। मुझे याद है माँ मुझे वो पहले कहती थी कि एक दफे वो जो मकान में रहती थी उसकी दीवार गिरी हुई थी, वो सो रही थी, हमारी बहन उसके बगल में सो रही थी, छोटी बहन नरेंद्र भाई से बड़ी एक बहन जो गुजर गई है वो, और रात को चोर आए, चोरों के हाथ में खुले हथियार थे, लेकिन उस टाइम माँ खड़ी हो गई थी और चोरों को भागना पड़ा था। ये बिल्कुल सत्य घटना है, ये आज भी आप उनको पूछ सकते। और इसी के कांड में कहता हूं कि उस टाइम माँ ने सामना किया था चोरों का, ये माँ के बेटे ने आज दुनिया के सामने देश का सर ऊंचा करने का काम किया है, क्योंकि माँ के संस्कार हमारे जश्न में है और इसी के कारण आज पूरा परिवार, परिवार का एक सदस्य देश का पंत प्रधान होते हुए भी अपने बलबूतों पे चलते हैं, कोई अपेक्षा नहीं करता, ये परिवार आज देश के सामने खड़ा है। कितनी स्ट्रगल भरी रही उनकी जिंदगी, क्योंकि हर पल काफी मेहनत करके, प्रधानमंत्री ने भी इसका जिक्र किया था, लोगों के घर के बर्तन मांझकर उन्होंने बच्चों को बड़ा किया। ये बिल्कुल सत्य हकीकत है, लेकिन स्ट्रगल तो गरीब परिवार में जब होते हैं तो स्ट्रगल करेंगे तो जिंदा रहेंगे। लेकिन मैं आज आपके जरिए कहना चाहता हूं कि हमें कई लोग सवाल करते हैं कि माता जी के स्वास्थ्य इतना अच्छा कैसे रहा, इतनी मजबूत क्यों है, कैसे है, तो ये वडनगर की एक तासीर है। वडनगर में एक ही कुआ का पानी था जो रसोई बनाने के काम में आता था, जिसका नाम उस टाइम पादड़ी कहते थे।
उसका वो खेत का मालिक था मोगाजी ठाकुर, वो किसी को पानी के लिए मना नहीं करता था उस टाइम में। तो हर महिला वहां से एक हेल पानी यानी दो मटके पानी भर के सर पे उठा के अपने घर तक जाती थी। जो गांव का प्रवेश द्वार है वहां से हमारा मकान 15 फुट की ऊंचाई पर है, यानी ढलान 15 फुट का होता है। माँ दिन में दो दफे वहां से दो मटके भर के लाती थी और 15 फुट का ढलान चढ़ती थी, तो उसके पांव मजबूत है। साथ में ये वजन उठाया था तो कमर भी मजबूत थी, क्योंकि करोड़रज्जु मजबूत होवे तो ही ये बैलेंस रहता था। कपड़े धोने के लिए तालाब में जाना पड़ता था, हर महिला को जाना पड़ता था पहले। तो कपड़े धोकर वापिस आने का तो उसको कसरत, पूरे शरीर को कसरत मिलती थी, फिर लोगों का काम करने का, फिर घर का काम करने का। तो पूरा जीवन मेहनत के साथ बिताया, आलस शब्द उनके दिमाग में नहीं था। और ये सब संस्कार हमारे में है, हमारे भाइयों में है। तो पूरा परिवार आज मेहनती है और इस मेहनत के साथ हम चल रहे हैं और हमारा काम कर रहे हैं। और माता जी का स्वास्थ्य सही है, आज अपना काम 100 साल पे जा रही है, फिर भी अपना खुद का काम खुद कर रही है। इसका कारण ये वडनगर की धरती की तासीर है। वडनगर में जो महिला आई है वो स्ट्रगल करके ही आगे बढ़ी है, आज नल आ गए, पहले तो नहीं था। 100-100 हाथ लंबा रस्सा रख के वहाँ से पानी निकालना पड़ता था कुएं में से। ये सब स्ट्रगल है की। और बच्चों को एक तो कहना तो ये भूल गया क्योंकि माता जी अनपढ़ थी, उसने स्कूल देखा ही नहीं है, फिर भी बच्चों को पढ़ाने की जिज्ञासा थी। कहा जाता है ना गुजराती में कहावत है, कुएं में होगा तो हवाड़े में आएगा, लेकिन कुएं में ज्ञान पढ़ाई तो थी नहीं, फिर भी हवाड़े में पानी लाने का काम उन्होंने किया, हम सबको पढ़ाने की मेहनत की। और हवाड़े में पानी लाए तो आज देश का पंत प्रधान, देश के सामने उन्होंने कितनी स्ट्रगल, बाकी जो स्ट्रगल है कितनी किए, मतलब आप लोगों को बड़ा करने से लेके वो संस्कार देना, वो देशभक्ति देना, ये कितना महत्वपूर्ण है। माता जी के स्वभाव में पहले से ही बेईमानी थी नहीं, पता है। माता जी बोलती थी हमारे बड़े भाई छोटे थे और कहीं से कुछ वस्तु लेके घर पे आए थे, वो बिल्कुल बाल स्वरूप में थे, उनको भी पता नहीं था कि मैं उन्होंने चोरी की है। लेकिन वो घर पे आए तो माता जी ने डंडा लिया और उनकी पिटाई करते करते वो जहां से लाए थे वहां छोड़ने को ले गए कि चल दे दे उनको। ये माता जी के संस्कार थे। यदि उन्होंने वो चीज अपनी कठिन परिस्थिति में वो चीज अपने पास रख ली होती तो भाई साहब दूसरा ले आता, फिर वो संस्कार हमारे में आता। तो ये जो संस्कार देने की कला है ना, ये कला माता दे सकती है और हमारी माँ ने दी। और इसी वजह से माँ आज भी नरेंद्र भाई को कहती है कि बेटा किसी की लाज, क्योंकि जब बड़े भाई ने ये काम किया था तब उनकी पिटाई करके वो छोड़वाया था, वो ही माँ आज कह सकती है कि बेटा देश को हानि पहुंचे ऐसा कुछ नहीं करना, यही संस्कार दिया है। और ये संस्कार देने के लिए कठिन परिस्थितियों में से, खुद के घर में खाने का नहीं था, हमारी जिंदगी सप्ताह में 5 दिन कढ़ी और बाजरी की रोटी खा के गई। कढ़ी यानी गरीब परिवार के लिए एक आशीर्वाद रूप होता है, उसमें बेसन थोड़ा डाला जाता है, छाछ मुफ्त की आती थी उस टाइम, तो छाछ और बेसन और मिर्ची हल्दी डाल दिया और उसमें एक आध बैगन डाल दिया और उसको अब जो पकाते थे उसको कढ़ी कहते हैं, बिल्कुल मुफ्त की बनती थी, एक बैगन में पूरा परिवार का होता था। ऐसे परिस्थिति में हम आगे बढ़े हैं
और हमारा पालन पोषण माता जी ने किया है। माता जी के दिमाग में पूरा अर्थशास्त्र भरा हुआ था उस टाइम कि आज मेरे घर में 5 रुपया है तो मुझे 5 रुपये में दिन पसार करना है, मेरे घर में 1 रुपया है तो 1 रुपये में दिन पसार करना है, मेरे घर में आज पैसा आएगा नहीं, आने वाला नहीं है, तो भी वो हंसी खुशी से दिन पसार करने की जो कला थी, जो अर्थशास्त्र उनके दिमाग में था, वो अर्थशास्त्र का लाभ आज हमको भी मिला है, पूरे देश को मिल रहा है, वो तो दुनिया देख रही है। यही कठिन परिस्थितियों में से जो गुजरा है उसको पता है, जो नहीं गुजरा उसको क्या पता। इससे परिवार कितना खुश है, वो 100 साल की उम्र। परिवार की खुशी तो इतनी है कि जो परिवार में, पूरे परिवार में यानी ननिहाल में, हमारे पिताजी के परिवार में, हमारे माताजी के ननिहाल में, जहाँ 100 साल का कोई पहुँचा ही नहीं है, वहाँ आज हम हमारी माँ को 100 साल के दरवाजे पे देखते हैं, तो उसके खुशी के लिए शब्द तो हो ही नहीं सकते, लेकिन खुशी तो है ही, पूरे परिवार को खुशी है, और इस खुशी हमारी बरकरार रहे, यही हम तो भगवान को प्रार्थना करते हैं। उनकी जो तस्वीरें आती है काफी भावनात्मक रहती है, तो उसको लेकर क्या कहेंगे? जिस माँ का बेटा इतनी बड़ी सल्तनत का मुखिया हो, उस माँ को तो गौरव होगा ही, और वो गौरव का प्रतिभा होता है, जब माँ और नरेंद्र भाई मिलते हैं ना, तो माँ को लगता है और उसकी भावनाएं जो है, उसने जो बचपन में सोचा होगा, जब नरेंद्र भाई छोटे होंगे तब क्या सोचा होगा तो माँ जाने और नरेंद्र भाई को पता, लेकिन वो जो दिल पे आता है, दिमाग पे आता है, तो स्वाभाविक है कि भावनात्मक हो ही जाते होंगे और ये प्रदर्शित भी होते हैं, और होना ही चाहिए, और माँ के लिए तो ये खुशी की बात है। आज 100 साल की माँ और 135 करोड़ का मुखिया बेटा, ये जो संयोग बना है, ये संयोग भगवान की मेहरबानी से बना है, किसी के बनाने से नहीं बना, और इसीलिए उनके भाव जो होते वो मूक प्रेक्षक होकर प्रदर्शित होते। कई बार हमने देखा है कि वो काफी, मतलब जब भी नरेंद्र भाई मिलते हैं तो बड़ी सिंबॉलिक गिफ्ट देती है, कि कई बार उनको माता जी की चुंदड़ी दे दी या फिर भागवत गीता दे दिया, तो ये कहाँ से वो सोचती है, क्योंकि एक जो पूरे देश के लिए एक मैसेज के तौर पर जाता है। माता जी ने पूरी जिंदगी कठिनाइयों बिताई, लेकिन उन्होंने धार्मिकता छोड़ी नहीं, वो भूखी रही है लेकिन धार्मिकता छोड़ी नहीं है, तो जो उसकी सोच है, दिमाग है, वो धर्म के साथ जुड़ा हुआ है। और अनपढ़ महिला अपने आप सोचती है कि भगवान का आशीर्वाद मिले मेरे बेटे को, वो ये नहीं सोचती कि इससे मैसेज ऐसा जाएगा, उसके दिमाग में तो माँ का आशीर्वाद ये है कि बेटे के हाथ में मैं थमा दूंगा तो भगवान उसका रक्षण करेगा, और इसीलिए माँ उसको देती है और वो पूरे विश्व के लिए मैसेज बनते हैं। तो ये थे प्रहलाद मोदी, जिनका कहना है कि परिवार काफी खुश है क्योंकि माँ शतायु में प्रवेश कर रही है, और जिसको लेकर उन्होंने पूरे वडनगर में एक कार्यक्रम का भी आयोजन किया है। तो जे रीते आज रोज प्रधानमंत्री ना માતા હીરાબા 100મા વર્ષમાં પ્રવેશ્યા છે તેને લઈને પરિવારમાં પણ ખુશીનો માહોલ છે। ગુજરાત તક સાથે અત્યારે બસ આટલું જ। ગુજરાત સાથે જોડાયેલા અન્ય સમાચાર જોવા માટે આપ જોતા રહો।